હેલો મિત્રો, તમારો અભ્યાસ બરાબર ચાલતો હશે, બરાબર છે? તમે ઓનલાઈન ટીચિંગ માણતા હશો અને હવે તો ફાવી પણ ગયું હશે બધાને. તો હવે આપણે એક સ્ટેપ આગળ વધીએ. તો આજનો જે વિષય છે એમાં આપણે ડિગ્રી વિશે અભ્યાસ કરીશું. ડિગ્રી એટલે તુલના, કોઈ વસ્તુની બીજી વસ્તુ સાથે સરખામણી કરવા માટે ડિગ્રીનો ઉપયોગ થાય છે, બરાબર. અભ્યાસક્રમમાં ત્રણ પ્રકારની ડિગ્રી છે: પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી. પોઝિટિવ ડિગ્રી એટલે સમાનતાદર્શક, કોઈના બે સરખા હોય તો સમાનતા. કમ્પેરેટિવ ડિગ્રી એટલે અધિકતાદર્શક, કોઈ બીજી વસ્તુ કરતાં વધારે ચડિયાતું હોય, ઉતરતું હોય તો. અને સુપરલેટિવ એટલે શ્રેષ્ઠતા દર્શક તુલના, જે વસ્તુ બીજી વસ્તુ કરતાં અત્યંત ચડિયાતી હોય. તો એના માટે આ ત્રણ ડિગ્રીનો ઉપયોગ થાય છે. પણ અત્યારે આપણે માત્ર બે જ ડિગ્રીની વાત કરવાની છે, ત્રીજી ડિગ્રીની વાત પછી કરીશું. હવે પહેલાં પોઝિટિવ અને કમ્પેરેટિવ ડિગ્રી. તો પોઝિટિવ ડિગ્રી અને કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ અત્યારે બે વસ્તુઓ વચ્ચે સરખામણી કરવાની હોય ત્યારે જ આ વિડીયોમાં જે બતાવેલ છે એ જ રચનાઓનો ઉપયોગ કરવાનો, બરાબર. પહેલાં આપણે પહેલી બે, પોઝિટિવ ડિગ્રી અને કમ્પેરેટિવ ડિગ્રીની વાત કરીશું. તો પહેલાં વાત કરીએ પોઝિટિવ ડિગ્રી. તો પોઝિટિવ ડિગ્રી એટલે શું? તો પોઝિટિવ ડિગ્રી એટલે સમાનતા દર્શક તુલના, જેનો અર્થ થાય છે ના જેટલું જ, ના જેટલી જ, ના જેટલા જ, વગેરે વગેરે, એવો અર્થ આપણે કરીએ છીએ. એટલે કહેવાનો મતલબ જે વસ્તુ બીજી વસ્તુ જેટલી જ ચડિયાતી છે, સારી છે, એવું ખરાબ છે, એવું કહેવા માટે પોઝિટિવ ડિગ્રી વપરાય. જેમાં હકાર વાક્ય હોય તો એઝ ડોટ 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 એઝ, અથવા નકાર હોય તો નોટ સો ડોટ 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 એઝ વપરાય છે. હવે એઝની વચ્ચે કે સોએઝની વચ્ચે જે જગ્યા છે ત્યાં તમારે મૂળ વિશેષણ મૂકવું પડે, ક્યારેક ક્રિયા વિશેષણનો પણ ઉપયોગ કરી શકાય. એની રચના જોઈએ તો પહેલું નાઉન, નાઉન નંબર એક, નામ, જેને આપણે નામ કહીશું. કોઈ પણ વસ્તુનું નામ, વ્યક્તિનું નામ, સર્વનામ પણ ત્યાં આવી શકે, આપણે સમજવા માટે એને નામ કહીશું. ત્યારબાદ યોગ્ય ટુ બીનું રૂપ, એટલે કે ઇઝેમાર, કોઈ પણ આવી શકે. ભૂતકાળનું હોય તો વોઝવેર આવી શકે. તો નાઉન પ્લસ ટુ બીનું રૂપ પ્લસ એઝ પ્લસ મૂળ વિશેષણ પ્લસ એઝ પ્લસ નાઉન બીજું, એટલે અહીંયા બે નામની સરખામણી, એક પહેલું નામ અને છેલ્લે આપ્યું છે બીજું નામ, એ નંબર એક અને બીજો નંબર, એમ બે નામ યાદ રાખવાના. હવે નોંધ યાદ રાખજો કે જો નકાર વાક્ય હોત એ, તો ત્યાં મળે નોટ સો ડોટ ડોટ એઝ મૂકીશું, બરાબર. જો એ વાક્ય નકાર હોય, પોઝિટિવ ડિગ્રી, ટૂંકમાં પીળી, તો એને આપણે નકાર વાક્યમાં ફેરવી, એટલે નકાર વાક્યમાં નોટ સો એઝનો ઉપયોગ કરીશું. રચના પ્રમાણે વાક્યો બનાવીએ તો નેતિ, જો રચના પ્રમાણે જોતા જો, નેતિ એટલે નાઉન નંબર એક, ટુ બીનું રૂપ ઇઝ, ત્યારબાદ એઝ, મૂળ વિશેષણ ટોલ, ફરી એઝ અને નામ નંબર બે મોક્ષા. તો આ વાક્યમાં નેતિ અને મોક્ષાની વચ્ચે સરખામણી કરેલ છે. વાક્ય હકાર છે એટલે એ વાક્યમાં મેં એઝેઝનો ઉપયોગ કર્યો છે. એઝેઝની વચ્ચે વચ્ચે ટોલ એ મૂળ વિશેષણ છે, એ યાદ રાખવાના. ટોલ, બીગ, સ્મોલ એ બધા વિશેષણ કહેવાય, તો એવા વિશેષણનો ઉપયોગ તમારે કરવો પડે. બીજું વાક્ય જુઓ ખાલી, I am not so tall as you. તો I એ નામ નંબર એક, ટુ બીનું રૂપ એની જોડે લાગ્યું છે. એમ નકાર છે એટલે નોટ, પછી સો મૂક્યો છે, નકાર આવ્યું એટલે આપણે નોટ જોડે સો મૂકીશું. ત્યારબાદ ટોલ ફરી છે, ટોલને બદલે તમે ફેટ વાપરી શકો, બિગ વાપરી શકો, સ્માર્ટ વાપરી શકો, હેન્ડસમ વાપરી શકો, બ્યુટીફુલ વાપરી શકો, એ બધા કોઈ પણ વિશેષણ વાપરી શકો. ત્યારબાદ ફરી એઝ અને યુ. તો અહીંયા આઈ અને યુ એ નામના બદલે વપરાય, એટલે આઈ અને યુ વચ્ચે સરખામણી છે. આમ તો સર્વનામ છે,
પણ બંને વચ્ચે સરખામણી આપણે એક સમાનતા રહે એટલા માટે નામ નંબર એક અને નામ નંબર બે એટલે નાઉન એક અને નાઉન બે એવા નામ આપેલા છે તો ત્યાં તમારે સમજવાનું એટલે પહેલું નાઉન અને છેલ્લું નાઉન એમ એ બંને વચ્ચે સરખામણી કરી છે બરાબર. અહીંયા ખાસ યાદ રાખવાનું બેની જ સરખામણી હોવી જોઈએ તો જ આ રચનાનો ઉપયોગ થાય છે. ત્રીજું ઉદાહરણ જુઓ, સ્ટુડન્ટ્સ આર એઝ હાર્ડવર્કિંગ એઝ ટીચર. અહીંયા સ્ટુડન્ટ્સ અને ટીચર્સની સરખામણી, સ્ટુડન્ટ્સ નામ એક છે ભલે અનેક વિદ્યાર્થીઓ હોય પણ સ્ટુડન્ટ્સ એ આખીનું નામ આખી જાતિ તરીકે એક નામ થયું, એની સરખામણી ટીચર્સ સાથે કરી છે કે ટીચર્સ શિક્ષકો જોડે તો શિક્ષકો એ બીજું નામ થયું. તો હવે સ્ટુડન્ટ્સ બહુવચન છે એટલે મારે ત્યાં આર મૂકવો પડ્યો, આર ટુ બીનું રૂપ આર, પછી હકાર છે એટલે એઝ મૂક્યું, હાર્ડવર્કિંગ એ વિશેષણ છે એટલે હાર્ડવર્કિંગ મૂક્યું, એઝ મૂક્યો અને ટીચર્સ મૂક્યું. આ રીતે રચના પ્રમાણે પોઝિટિવ ડિગ્રી બને છે. અને ગુજરાતી કરીએ તો વિદ્યાર્થીઓ શિક્ષકો જેટલા જ મહેનતુ છે ના જેટલા જ મહેનતુ છે. બીજા વાક્યનું ગુજરાતી કરો તો આઈ એમ નોટ સો ટોલ એઝ યુ, હું તમારા જેટલો ઊંચો નથી, બરાબર છે. આ રીતે એની વાક્ય રચના બની શકે. તો હવે આગળ વધીએ તો કમ્પેરેટિવ ડિગ્રી, પોઝિટિવ ડિગ્રીને ટૂંકમાં પીડી કહીશું, કમ્પેરેટિવ ડિગ્રીને સીડી કહીશું. તો એમાં પણ શું થાય છે જુઓ, એનો અર્થ થાય ના કરતા. પહેલામાં શું હતું, ના જેટલું જ, આમાં ના કરતા, કોઈક વસ્તુ બીજી વસ્તુ કરતા ચઢિયાતી છે ત્યારે ના કરતા વાર. હવે કમ્પેરેટિવ ડિગ્રીમાં હંમેશા ઈઆર વાળું રૂપ, જેમ આગળ વિશેષણ મૂળ વિશેષણ મૂક્યા હતા ટોલ હેડવર્કિંગ, તો એના બદલે અહીંયા ઈઆર વાળું એટલે કે ટોલનું ટોલર, ફેટનું ફેટર, બિગનું બિગર, બરાબર, સ્મોલનું સ્મોલર. હાર્ડવર્કિંગ હોય તો હાર્ડવર્કિંગ હાર્ડવર્કિંગર થતું નથી તો ત્યાં મોર શબ્દ લગાવવો પડે એટલે મોર હાર્ડવર્કિંગ. જે લાંબા શબ્દો હોય વિશેષણ, લાંબા વિશેષણ હોય ત્યાં આપણે મોર શબ્દ મૂકીએ છીએ એની આગળ. બ્યુટીફુલ હોય તો મોર બ્યુટીફુલ, બરાબર છે. તો ઈઆર વાળું વિશેષણ. ત્યારબાદ કમ્પલસરી તમારે ધેન મૂકવો, ધેન લગાવ્યા ફરી નાઉન, કારણ કે બીજું નાઉન સરખાવવાનું છે. આ બંનેમાં બે નામની સરખામણી કરી છે. નોંધ જુઓ, જ્યાં ઈઆર વાળું રૂપ નથી આવતું, જે જગ્યાએ ટોલનું ટોલર થાય પણ મેં કહ્યું બ્યુટીફુલ હોય તો બ્યુટીફુલર થતું નથી, તો ત્યાં મોર શબ્દ એ વિશેષણની આગળ મુકાય છે એટલે મોર બ્યુટીફુલ, મોર હાર્ડવર્કિંગ, મોર પાવરફુલ, બરાબર. એ રીતે એના શબ્દો બને. તો જે લાંબો બોલવામાં શબ્દ હોય, મોટાભાગે એવો હોય નિયમ કે બોલવામાં જે લાંબો શબ્દ હોય અથવા સિલેબલ ટૂંકા બે ભાગ પડતા હોય શબ્દના બોલવામાં, એવા શબ્દની આગળ મોર શબ્દ મુકાય છે. તો આ રીતે તમે વિશેષણની આગળ મોર લગાવી શકો. એનું એક્ઝામ્પલ જુઓ, મોક્ષા ઇઝ ટોલર ધેન ઈક્ષા, મોક્ષા ઈક્ષા કરતાં ઊંચી છે. જુઓ, મોક્ષા એ નામ નંબર એક, નામ જે લખ્યું ટુબીનું રૂપ ઇઝ આવ્યું, ટુબીનું રૂપ ઇઝ, પછી ઈઆર વાળું વિશેષણ રચના પ્રમાણે જોયું તો ટોલનું શું કર્યું, ટોલર, પછી ધેન મૂક્યો અને પછી નામ નંબર બે, તો મોક્ષાની સરખામણી ઈક્ષા સાથે કરી એટલે ઈક્ષા એવું બીજું નામ મૂક્યું. ત્રીજું નામ, અરે બીજી એક્સ, બીજું ઉદાહરણ, વી આર ફેટર દેન યુ. તો અહીંયા વી નામ છે, નામ એટલે સર્વનામ છે આમ તો, પણ એને સમજવા માટે આપણે નામ લખીશું. વી જોડે આર આવે ટુ બીનું રૂપ એટલે આર મૂક્યું, ફેટનું ફેટર કર્યું, ધેન મૂક્યો અને યુ મૂક્યું, તો વી અને યુની વચ્ચે સરખામણી છે. અમે તમારા કરતાં જાડા છીએ, ના કરતાં એવો અર્થ થયો. ધ રોઝ ઇઝ મોર બ્યુટીફુલ દેન ધ લોટસ, અહીંયા ધ રોઝ એ નામ થયું, ઇઝ મૂક્યો, મોર બ્યુટીફુલ મૂક્યો, કે આ બ્યુટીફુલનું બ્યુટીફુલર થતું નથી એટલે મોર બ્યુટીફુલ ધેન ધ લોટસ. લોટસ અને રોઝ એટલે ગુલાબ અને કમળની સરખામણી કરી, બંને નામ છે તો બંનેની સરખામણી કરી, તો આ રીતે કમ્પેરેટિવ ડિગ્રી બને છે. તો આ રીતે તમારે રચના પ્રમાણે જુદા જુદા વાક્યો, પાંચ પાંચ વાક્યો બંનેના બનાવવાના સાદા. હોમવર્કમાં આટલું તમારે જાતે કરવાની, પ્રેક્ટિસ કરશો તો જ આવડશે. હવે પરીક્ષામાં તમારે કે એક ડિગ્રીમાંથી બીજી ડિગ્રીમાં ફેરવવાનું પૂછાય છે, બરાબર છે. તો એની વાત કરીએ તો પોઝિટિવ ડિગ્રીમાંથી કમ્પેરેટિવ ડિગ્રીમાં રૂપાંતર કરવું છે તો શું કરવાનું,
તો પહેલું પાંચ સ્ટેપ છે દરેકમાં, બરાબર છે, યાદ રાખજો. તો પહેલું, બંને નામોના સ્થાનની અદલાબદલી કરો. બરાબર, આપણે બે નામ જોયા હતા, તો બંને નામોના સ્થાનની અદલાબદલી કરો. દેખલા કે નેતિ ઇઝ એઝ ટોલ એઝ મોક્ષા, તો અહીંયા નેતિ અને મોક્ષા છે. બરાબર, હવે એમાં પહેલો નિયમ શું કહ્યું આપણે, બંને નામોના સ્થાનની અદલાબદલી કરો. એટલે મોક્ષા આવી ગયું આગળ, નેતિ ગયું પાછળ. ઉદાહરણ પ્રમાણે જોતા જજો, મોક્ષા અને નેતિ પાછળ જતા રહ્યા. બરાબર, તો એક નિયમ થયો. ત્યારબાદ બીજો નિયમ છે, યોગ્ય ક્રિયાપદનું રૂપ મૂકો. તો યોગ્ય ક્રિયાપદ મૂક્યું ઇઝ, તો મોક્ષા જોડે ઇઝ મૂક્યો, જુઓ ઇઝ છે. બરાબર છે, ત્રીજો નિયમ છે, જુઓ પીડી હકાર હોય તો સીડી નકાર બનાવો, અને પીડી નકાર હોય તો સીડી હકાર બનાવો. નકાર બનાવવો હોય તો નોટ મૂકો, અને હકાર બનાવવો હોય તો નોટ કાઢો. હવે આપેલું વાક્ય જોઈએ કે નેતિ ઇઝ એઝ ટોલ એઝ મોક્ષા, તો એ કયું છે, હકાર છે, એટલે મારે નકાર બનાવવું પડે. તો મોક્ષા ઇઝ, બીજું સ્ટેપ તો જોયું, હકાર નકાર બનાવવા માટે મેં નોટ શબ્દ મૂકી દીધો સીધો જ, તો નોટ. બરાબર, તો ત્રીજું સ્ટેપ થયું, પીડી હકાર હોય તો સીડી નકાર બનાવો, તો નોટ મૂકી દીધો, મોક્ષા ઇઝ નોટ. ચોથું સ્ટેપ, એઝ સો હો એઝ હોય તો કાઢી નાખવો, અને ઈઆરવાળું વિશેષણ મૂકવું. બરાબર છે, તો જો નોતિ ઇઝ એઝ ટોલ એઝ છે, તો એઝ એઝ નીકળી જશે. બરાબર, હવે ઈઆરવાળું વિશેષણ મૂકો, ટોલનું શું કરી નાખ્યું, ટોલર, એઝ એઝ કાઢી અને ટોલર મૂકી દીધા. બરાબર, તો આ ચોથું સ્ટેપ. અને પાંચમું સ્ટેપ, ધેન મૂકો, ટોલર પછી હંમેશા ઈએન ઈઆરવાળું રૂપ મૂક્યું, ટોલર ધેન થઈ ગયું નેતિ. તો આ રીતે તમારે વાક્ય બને, ચેન્જ કરવાના. એટલે પહેલો નિયમ શું હતો, બંને નામોના સ્થાનની અદલાબદલી કરો. તો બીજા ઉદાહરણમાં જોઈએ તો આઈ અને યુ છે, તો આઈ બંને નામોના સ્થાનની, એટલે આઈ પાછળ જાય, યુ આગળ આવ્યો, એક થયું. હવે યુ જોડે ઇઝેમાં, એટલે કે ટુ બીનું રૂપ મૂકો, યોગ્ય ક્રિયાપદ મૂકો, તો યુ આર. હવે નોટ સો કાઢી નાખો, એઝ કાઢી નાખો, કાઢી નાખ્યા તો, અને સીધું જ જે મૂળ વિશેષણ છે એનું ઈઆરવાળું રૂપ મૂકી દો, ટોલનું મૂળ રૂપ થશે ટોલર, તો યુ આર ટોલર થઈ ગયું. ત્યારબાદ કમ્પલસરી ધેન મૂકો, ધેન મૂકી દીધો, અને આઈ તો છે જ આગળથી પાછળલા, એટલે તો આ રીતે બને. ત્રીજું ઉદાહરણ, સ્ટુડન્ટ્સ આર એઝ હાર્ડવર્કિંગ એઝ ટીચર, તો કયું નામ આગળ આવશે, ટીચર્સ આગળ આવ્યું, સ્ટુડન્ટ્સ પાછળ ગયું, આરનું આર જ રહ્યું કારણ કે ટીચર્સ જોડે આર આવે. હવે હકાર વાક્ય છે તો નકાર બનાવો, નકાર બનાવવા માટે શું મૂક્યું, નોટ. હાર્ડવર્કિંગ છે, હાર્ડવર્કિંગને મારે મોર લગાવવો પડે. બરાબર, કારણ કે એમાં હાર્ડવર્કિંગ કરે એવું થતું નથી, એટલે મોર લગાવ્યું, એટલે મોર હાર્ડવર્કિંગ. કમ્પલસરી ધેન મૂકી દીધું, અને સ્ટુડન્ટ્સ. આ રીતે તમારી ડિગ્રી બને. હવે આવી જ ડિગ્રી, આના પણ તમારે બીજા વાક્યો પ્રેક્ટિસ કરવાની, ઘરે પાંચ પાંચ વાક્યો દરેકના બનાવતા રહેવાનું. વીસી કત્રી હોય તો વીસી કત્રીમાંથી કે કોઈ પણ જગ્યાએથી તમને એવા વાક્યો મળી જશે. હવે એના પછીનું જોઈએ, કમ્પેરેટિવ ડિગ્રીમાંથી પોઝિટિવ ડિગ્રીમાં રૂપાંતર. તો કમ્પેરેટિવ ડિગ્રીમાંથી પોઝિટિવ ડિગ્રીમાં રૂપાંતર કરવું હોય તો પણ એમાં જ પાંચ સ્ટેપ જ છે. બરાબર, સેમ જ છે, પણ થોડુંક જુદું પડે છે. એમાં પણ બંને નામોના સ્થાનની અદલાબદલી કરો, ત્યારબાદ યોગ્ય ક્રિયાપદ મૂકો. ત્રીજો નિયમ બદલાઈ ગયો, સીડી હકાર હોય તો પીડી નકાર બનાવો, અને સીડી નકાર હોય તો પીડી હકાર બનાવો, એટલે કે નોટ મૂકવો અને નોટ કાઢવો. બરાબર, આ જે પહેલાંમાં ઊંધું છે. ચોથું સ્ટેપ, ઈઆરવાળું વિશેષણ આમાં હોય એ કાઢી નાખવાનું, અને મૂળ વિશેષણ મૂકી દેવાનું. ટોલર હોય તેને બદલે ટોલ કરી દેવાનું, બીગર હોય તેને બદલે બીગ કરી દેવાનું, અને છેલ્લું ધેન હોય એ શબ્દ વાક્યમાં તો ધેન કાઢી અને વિશેષણની પહેલાં સો અથવા એઝ મૂકી દો, અને પછી ફરી એઝ મૂકી દો. તો આ રીતે પાંચ સ્ટેપ, દરેક પીડીમાંથી સીડી કે સીડીમાંથી પીડીમાં ફેરવવા, પાંચ સ્ટેપમાં જ કામ થવું જોઈએ. તો એના ઉદાહરણ જુઓ, તમને ખ્યાલ આવશે. મોક્ષા ઇઝ ટોલર ધેન ઈક્ષા, ફરી બંને નામોની અદલાબદલી કરો, તો ઈક્ષા આગળ મોક્ષા પાછળ. યોગ્ય ક્રિયાપદનું રૂપ મૂકો તો ઇઝનું ઇઝ, હકાર હોય તો નકાર બનાવો તો નોટ મૂકી દીધો. બરાબર, હવે ટોલર છે તો ટોલરમાંથી ઈઆર કાઢો, એટલે મૂળ રૂપ ટોલ મૂક્યું. હવે ટોલની પહેલાં નકાર છે એટલે સો મૂકો અને એઝ મૂકો, એટલે સો અને એઝની વચ્ચે મૂળ વિશેષણ આપવું જોઈએ, એ યાદ રાખવાનું. સો અને એઝની વચ્ચે મૂળ વિશેષણ મૂકીએ છીએ પીડીમાં. હકાર હોય તો એઝ એઝની વચ્ચે, અને નકાર હોય તો નોટ સો એઝ એઝની વચ્ચે
मूळ વિશેષણ મુકાય. બીજું વાક્ય જુઓ, વી આર ફેટર દેન યુ, તો યુ આર નોટ સો ફેટ એઝ વી. યુ અને વીની અદલા બદલી કરી, યુ જોડે આર મૂક્યો, હકાર છે એટલે નકાર કર્યું, નકાર છે એટલે સો મૂક્યો, ફેટરનું ફેટ કર્યું, પાછો એઝ મૂક્યો અને વી તો છે જ પાછળ, તો આ રીતે ડિગ્રી બદલાય. ત્રીજું, ધ રોઝ ઇઝ નોટ મોર બ્યુટિફુલ દેન ધ લોટસ. હવે આ નકાર વાક્ય છે, તો પહેલાં તો અદલા બદલી કરો બંને નામોની, ધ લોટસ આગળથી પાછળ જશે, સોરી લોટસ પાછળથી આગળ આવશે, ધ રોઝ પાછળ જશે. જોઈ લો, લોટસ અને ધ રોઝ, ઇઝનું ઇઝ જ રહેશે, બરાબર એક વચન છે. એટલે નકાર છે તો હકાર કર્યું એટલે નોટ કાઢી નાખ્યો, પતી ગયું વાક્ય. હવે હકાર છે એટલે એઝ એઝ મૂકી દીધું, એઝ અને એઝ મૂકી દીધા બંને નામની આગળ પાછળ, અને જે વચ્ચે જગ્યા રહી ત્યાં મૂળ વિશેષણ એટલે કે બ્યુટીફુલ, મોર બ્યુટીફુલ છે એનું બ્યુટીફુલ મૂકી દો. તો આ રીતે તમારી ડિગ્રી બનશે, બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ વાક્યો પ્રમાણે તમારે ઘરે આ જે હોમવર્ક આપ્યું છે એ તમારે ઘરે એનો પ્રયત્ન કરો તો વધારે સારું રહેશે. ઓકે.